ડીસા તાલુકાના મોડેઠા ગામમાં લોકોએ આજે તેમના ગામમાં વિચરતી વિમુક્તિ જાતિના લોકોને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે અને આ ફાળવવામાં આવેલી જમીન રદ કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તાજેતરમાં સરકાર દ્વારા વિચરતી વિમુક્તિ જાતિના લોકોને સરકાર દ્વારા મોડેઠા ગામના ગામતળમાં જમીનના પ્લોટ ફાળવવામાં આવ્યા છે। સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈ મોડેઠા ગામના લોકોમાં અસંતોષ પેદા થયો છે અને આજે આ ગામના લોકો ડીસાના નાયબ કલેક્ટરને ફાળવવામાં આવેલી જમીન રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે અને જો સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન રદ કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। આ ગામમાં લોકોનું જણાવવાનું છે કે તેમના ગામમાં પહેલાથી જમીન ઓછી છે અને ગામના લોકો પાસે પણ પ્લોટો નથી। ત્યારે સરકાર દ્વારા આ ગામના લોકોને બાદ કરીને વિચરતી વિમુક્તિ જાતિના લોકોને જમીનની ફાળવણી કરવામાં આવે તો તે યોગ્ય ના કહેવાય। આ ઉપરાંત સરકારના આ નિર્ણય બાદ ગામમાં કોમવાદ ફેલાવવાની પણ પૂરી શક્યતા છે। આજે વિચરતી જાતિના લોકોને જે અમારા ગામની જમીન ફાળવવામાં આવી છે લગભગ 25 એકર એ પ્લોટ ફાળવવામાં આવ્યા છે તો એના વિરુદ્ધમાં આજે અમે સરકારશ્રીને આવેદનપત્રકમાં આલો આવ્યા છે, નાયબ કલેક્ટરને આપ્યું એટલે ત્યાં તાલુકામાં આવ્યું અને ત્યાં બધા સાહેબોને આપ્યું છે। તો આ વિતરતી જાતિ લોકોને પ્લોટ ના ફાળવી એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને આગામી પણ ત્યાં 300 વીઘામાં લોઢું લાઈન ગાલ્યું છે તે ત્યાં જ ઢોરાને સરે રહ્યું રાખ્યું નથી। 2-3 લાખ તો અમારે ત્યાં ઢોરા હશે, એ ઢોરા ક્યાં જશે? અમારા ગામની અંદર પણ વિતરતી જાતિ હરિજન ભંગી રાવળ બધા પણ છે, જો તળાવની પાલી પડી જશે તો એમને આપીને બહારના લાઈન શું કરવા નાખી છે એમ મારું કહેવાનો મતલબ એ છે। તો અમે આ સરકાર અમારી અરજી નહીં ઓભળે તો અમે ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ, અમારી જાણ હની થાય તોય પણ અમે અહીંયા વિતરતી જાતિના લોકોને વસવા દેવાના નથી।